ન્યુયોર્કના બ્રુકલિન શહેરમાં મચ્છરોની સંખ્યા એમ જે મિલિયનમાં છે અને તે જૂન મહિનામાં પડેલ વરસાદ આર જે સેન્ટીમીટરમાં છે તેના પર આધાર રાખે છે, જેને વિધેય એમ એમ એટલે ફરી વખત જાણી લઈએ કે તે મચ્છરોની સંખ્યા મિલિયનમાં દર્શાવે છે, ઇક્વલ ટુ માઇનસ આર અને આર એટલે જૂન મહિનામાં પડેલ વરસાદ જે સેન્ટીમીટરમાં છે. આમ એમ ઇક્વલ ટુ માઇનસ આર ઇન્ટુ આર માઇનસ ફોર દ્વારા દર્શાવી શકાય. હવે જોઈએ કે આપણે આ પ્રશ્નોના જવાબ આપી શકીએ કે નહીં. વિડીયો અટકાવીને પહેલા તે વિશે તમે જાતે વિચારવાનો પ્રયત્ન કરો. કેટલા સેન્ટીમીટર વરસાદ પછી, પહેલો પ્રશ્ન છે, કેટલા સેન્ટીમીટર વરસાદ પછી મચ્છરોની સંખ્યા ઝીરો મિલિયન હશે, અથવા બીજી રીતે કહીએ તો મચ્છર હશે જ નહીં. આ વિધેય અહીં ફરીથી લખીએ, એમ જે મચ્છરોની સંખ્યા મિલિયનમાં દર્શાવે છે બરાબર માઇનસ આર ઇન્ટુ આર માઇનસ ફોર, અને આર એટલે જૂન મહિનામાં પડેલ વરસાદ જે સેન્ટીમીટરમાં છે. પ્રશ્નમાં કહ્યું છે તે મુજબ મચ્છરોની સંખ્યા ઝીરો મિલિયન હશે, તેનો અર્થ છે કે એમની કિંમત શૂન્ય લઈએ. આમ ઝીરો ઇક્વલ ટુ માઇનસ આર ઇન્ટુ આર માઇનસ ફોર. અહીં બે પદોનો ગુણાકાર છે અને તેને બરાબર અહીં શૂન્ય છે, તેનો અર્થ છે કે આ જે બંને પદ છે તેમાંથી કોઈ એક પદ અથવા બંને પદ શૂન્ય હોવા જોઈએ, કારણ કે તેમનો ગુણાકાર શૂન્ય મળે છે. તેથી આપણે લખી શકીએ કે માઇનસ આર ઇક્વલ ટુ ઝીરો અથવા આર માઇનસ ફોર ઇક્વલ ટુ ઝીરો. આર માઇનસ ફોર ઇક્વલ ટુ ઝીરો. હવે અહીં માઇનસ આરને માઇનસ એક સાથે ગુણીએ અથવા માઇનસ એક વડે ભાગીએ, માટે આપણને મળશે આર ઇક્વલ ટુ ઝીરો, અથવા આ તરફ બંને બાજુ ચાર ઉમેરીએ તેથી આપણને મળે આર ઇક્વલ ટુ ફોર. તેથી કહી શકાય કે ઝીરો સેન્ટીમીટર વરસાદ હોય અથવા ચાર સેન્ટીમીટર વરસાદ હોય ત્યારે મચ્છરોની સંખ્યા ઝીરો મિલિયન હોય, એટલે કે ત્યાં મચ્છર હશે જ નહીં. હવે આ બંને જવાબ કઈ રીતે યોગ્ય છે તે વિશે વિચારીએ. અહીં જે વિધેય જે રીતે દર્શાવેલ છે આ એક પ્રમાણિત વિધેય છે, માટે તેના આધારે વિચારીએ તો આ સમજી શકાય તેવી બાબત છે કે જો વરસાદ પડે જ નહીં તો પાણી હશે જ નહીં, અને આપણે જાણીએ છીએ તે મુજબ મચ્છરોને ઉછેરવા માટે સ્થિર પાણીની જરૂર હોય છે. મચ્છરોના ઉછેર માટે સ્થિર પાણીની જરૂર હોય છે. અને આર બરાબર ચાર માટે વિચારી શકાય કે આર બરાબર ચાર એટલે પૂરતા પ્રમાણમાં વરસાદ હશે, માટે મોટાભાગનું પાણી વહી જતું હશે, તે ગટરમાં જતું રહેતું હશે, એટલે કે સ્થિર પાણી હશે નહીં જેથી મચ્છરોનો ઉછેર થશે નહીં. માટે આ બે પરિસ્થિતિમાં મચ્છરોની સંખ્યા ઝીરો મિલિયન હશે. બીજો પ્રશ્ન છે કે મચ્છરોની મહત્તમ શક્ય સંખ્યા શું હશે. અહીં મહત્તમ સંખ્યા વિશે પૂછ્યું છે અને આ જે વિધેય છે તે દ્વિઘાત સ્વરૂપે છે, તે આપણે થોડી વારમાં સમજીશું કે કઈ રીતે દ્વિઘાત છે. માટે જો તેનો આલેખ મળે તો તે કંઈક આ રીતે મળે, જેમાં અહીં મહત્તમ બિંદુ હોય, જો આ રીતે વક્ર હોય તો અહીં લઘુત્તમ બિંદુ હોય, માટે તે શક્ય નથી કારણ કે અહીં મહત્તમ બિંદુ એક મળતું નથી. અને અહીં માઇનસની નિશાની છે, તેનો અર્થ છે કે સ્પષ્ટપણે તેનો આલેખ નીચેની તરફ ખુલતો પર્વલય હશે. હવે મહત્તમ બિંદુ મેળવવા માટે આપણે તેને શિરોબિંદુ સ્વરૂપ એટલે કે વર્ટેક્સ ફોર્મમાં લખીએ, જે આ રીતે હોય છે કે એમ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ સી. આ જે શિરોબિંદુ સ્વરૂપ છે તે મહત્તમ કે લઘુત્તમ કિંમત જાણવા માટે ઉપયોગી છે. જો આ પદની કિંમત શૂન્ય અથવા ઋણ હોય તો આ જે છે તે મેક્સિમમ વેલ્યુ થશે. હવે તે માટે આપણે આ જે પદ છે તેને પૂર્ણવર્ગ સ્વરૂપમાં ફેરવીશું અને તેમ કરવા માટે અહીં આ આરનું વિભાજન કરીશું, માટે તે થશે યસ. તે માટે સૌ પ્રથમ આપણે અહીં પૂર્ણવર્ગ સ્વરૂપ મેળવીશું, તેથી આપણને મળશે એમ ઇક્વલ ટુ માઇનસ કાઉન્સની બહાર જ રાખીએ અને આરનું અહીં વિભાજન કરીએ, તેથી અહીં મળે આર સ્ક્વેર માઇનસ ફોર આર. હવે અહીં પૂર્ણવર્ગ ત્રિપદી મેળવવા અહીં મારે કંઈક ઉમેરવું પડશે, પણ સમીકરણની સમતા જાળવવા અહીં જે ઉમેર્યું તે ફરી વખત બાદ પણ કરવું પડશે. અને ત્રીજા પદ તરીકે અહીં શું ઉમેરવું તે માટે આ જે એક ઘાતવાળું પદ છે તેના સહગુણકના અડધા કરવા પડે અને પછી તેનો વર્ગ કરીએ, તો માઇનસ ચારના અડધા થશે માઇનસ બે, અને તેનો વર્ગ કરીએ તો આપણને મળે
પ્લસ 4. હવે તમે કદાચ કહેશો કે અહીં 4 ઉમેર્યા છે તો અહીંથી 4 બાદ કરીએ, પણ જુઓ કે અહીં કૌંસની બહાર માઇનસની નિશાની છે, માટે જો તેનું વિભાજન કરીશું તો અહીં માઇનસ 4 થઈ જશે અને તેથી તેની વિરોધી સંખ્યા એટલે કે પ્લસ 4 અહીં મૂકવા પડે જેથી સમીકરણની સમતા જળવાય. હવે આ જે આખું પદ છે તે પૂર્ણવર્ગ સ્વરૂપે છે. હવે આ આખા પદને લખી શકાય કે આર માઇનસ 2 હોલ સ્ક્વેર, અહીં માઇનસની નિશાની મૂકીએ, આમ એમ બરાબર માઇનસ આર અપોન 2 હોલ સ્ક્વેર પ્લસ 4. આમ આપણને આ વર્ટેક્સ ફોર્મ એટલે કે શિરોબિંદુ સ્વરૂપ મળ્યું. આ પદની કિંમત એ શૂન્ય કે તેના કરતાં ઓછી હોવી જોઈએ, એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે જ્યારે આ પદની કિંમત શૂન્ય હોય ત્યારે આ આખું પદ આપણને મહત્તમ કિંમત આપે, માટે અહીં લખીએ કે માઇનસ આર માઇનસ 2 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0, માટે આર માઇનસ 2 ઇક્વલ ટુ 0 અને તેથી આર બરાબર 2 મળે. હવે જો આરની કિંમત 2 હોય ત્યારે એમની કિંમત શું મળે? જો આરની કિંમત 2 હોય તો આ પદ શૂન્ય થઈ જશે, તેથી એમ બરાબર આપણને મળે 4, એમ ઇક્વલ ટુ 4. તો મચ્છરોની મહત્તમ શક્ય સંખ્યા શું હશે? તે હશે એમ બરાબર 4, પણ અહીં એમ છે એ મિલિયનમાં છે, માટે લખીએ કે 4 મિલિયન મચ્છર હશે, એટલે કે મચ્છરોની મહત્તમ શક્ય સંખ્યા 4 મિલિયન હશે, એટલે કે 40 લાખ. પછીનો પ્રશ્ન છે કે કેટલા સેન્ટીમીટર વરસાદ પછી મહત્તમ સંખ્યામાં મચ્છર પેદા થશે? તેનો જવાબ પણ આપણે મેળવી લીધો છે, આર ઇક્વલ ટુ 2, એટલે કે 2 સેન્ટીમીટર વરસાદ પછી મહત્તમ સંખ્યામાં મચ્છર પેદા થશે. આપણા વિધેયના મોડેલને હવે ફરીથી જોઈએ તો જ્યારે 0 સેન્ટીમીટર વરસાદ હશે ત્યારે મચ્છરોની સંખ્યા 0 મિલિયન હશે, એટલે કે તે બિલકુલ હશે નહીં. ત્યારબાદ જેમ જેમ વરસાદ વધતો જાય તે રીતે મચ્છરોની સંખ્યા વધશે અને તે 4 મિલિયન સુધી પહોંચે છે. જ્યારે વરસાદ 2 સેન્ટીમીટર હશે ત્યારે તે મહત્તમ 4 મિલિયન જેટલા મચ્છર હશે, અને પછી 2 સેન્ટીમીટર કરતાં જેમ જેમ વધુ વરસાદ પડે તેમ મચ્છરોની સંખ્યા ઘટતી જશે, કારણ કે વધુ પડતા વરસાદને લીધે તેમના જે ઈંડા છે તે ધોવાઈ જશે અથવા વહી જશે. અને જ્યારે આર બરાબર 4 એટલે કે 4 સેન્ટીમીટર જેટલો વરસાદ થશે ત્યારે પણ મચ્છરોની સંખ્યા શૂન્ય થઈ જશે. અને જો 4 કરતાં પણ વધુ વિશે વિચારીએ તો ત્યારે વિધેયનું આ મોડેલ કામ કરશે નહીં, કારણ કે ત્યારે મચ્છરોની સંખ્યા ઋણમાં જશે. માટે 0 થી 4 વચ્ચેની સંખ્યા માટે આપણા વિધેયનું મોડેલ અનુકૂળ છે.